વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મા આશાપુરા ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય ગુજરાતી. ગુજરાતીમાં અગાઉના વિડીયોમાં આપણે અલગ દલગ કવિતા ગાઈ અને સમજી ગયા તથા તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને શબ્દાર્થ પણ જોઈ ગયા. હવે આગળ જોઈએ તો આ તમને તમારી ગુજરાતીની નોટમાં પ્રશ્નોના જવાબ પછી લખવાનું રહેશે. એમાં પહેલું છે, નીચેના શબ્દોની જોડણી સુધારો. એટલે કે જોડણી એટલે કે રશ્વય દીર્ઘઈને જે ભૂલ હોય એને શું કહેવાય? જોડણી ભૂલ. તો આપણે એ જોડણી ભૂલ છે એ સુધારવાનું છે. જુઓ, પહેલું છે રઢિયાળો. તો અહીં શું આવશે? રઢી. ડી છે એ રશ્વય આવશે અને આ નહીં આવે પણ શું આવશે? યા. રઢિયાળો. બરાબર. પછી બીજું છે પૂનમ. પૂનમ એમ બોલી જ્યારે આ બોલાશે પૂનમ, લંબાવીને એટલે કે દીર્ઘઉ છે એટલે તેને પૂનમ. બરાબર. ઉર. ઉ છે એ મોટો છે જ્યારે અહીં ઉર છે એટલે ઉર નાનો આવશે. હવે આગળ જોઈએ, એમાં પેલું છે સુંદર. સુંદરમાં મીંડું પણ છે ઉપર અને ન પણ લખ્યું છે, ત્યારે શું આવશે? ઉપર મીંડું જ આવશે. સુંદર. ચિત અને ચિત, ચી છે એ રશ્વય આવશે. મુખડું. તો મુખડું એમ છે જ્યારે આમાં શું આવશે? મુખડું. મુ રશ્વય અને ડું પણ રશ્વય. તો વિદ્યાર્થી મિત્રો, આ જોડણીમાં તમને ધ્યાન રાખી અને સુધારવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો સામાનાર્થી શબ્દ લખો. સામાનાર્થી શબ્દ લખો. તો જુઓ, એમાં પહેલું સામાનાર્થી શબ્દ છે રઢિયાળ. રઢિયાળ એટલે એનું સામાનાર્થી શું થશે? મનમોહક. જે મનને આપણે પ્રથમ વખત જોતાં જ આપણે જે ગમી જાય તેવું મનમોહક, એને શું કહેવાય? રઢિયાળ પણ કહેવાય અને મનમોહક પણ કહેવાય. પૂનમ તો પૂર્ણિમા. ચરિત્ર તો વર્તન. હવે આગળ મુખડું. મુખડું તો ચહેરો. ભેળો તો સાથે ને સૂર તો અવાજ. સૂર એટલે અવાજ. હવે એના પછી ખાલી જગ્યા છે. જુઓ, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, જે પાપી ન હોય તે પહેલો ખાલી જગ્યા ફેંકે. પથ્થર કે પથ્થર. તો શું આવશે? હે, જે પાપી ન હોય તે પહેલો ખાલી જગ્યા ફેંકે. તો પથ્થર કે પથ્થર. તો શું આવશે? પેલું પથ્થર. બરાબર. બીજી જોઈએ, ખાલી જગ્યા પાણી પીવું જોઈએ. ચોખ્ખું કે ચોખ્ખું. તો શું આવશે? ચોખ્ખું. કેવું પાણી પીવું જોઈએ? ચોખ્ખું. અહીં છે એ જોડાક્ષર શબ્દ આપેલા છે. બરાબર. જો જોડાક્ષર શબ્દમાં એવું હોય છે, મૂળ બે પ્રકારના જોડાક્ષર હોય છે, દંડવાળા અને દંડ વિનાના. ખ ગ મ પ એ બધા દંડવાળા મૂળાક્ષરો છે, જ્યારે ક ટ ઠ ડ અને ઢ વગેરે દંડ વિનાના મૂળાક્ષરો છે. છલ્લક છલ્લક, ઢમક ઢમક, આ દંડવાળા બે મૂળાક્ષરને જોડાક્ષર બન્યા છે. આ જોડાક્ષર કાવ્યમાં પ્રાસ દ્વારા લય પેદા કરે છે. બરાબર. હવે એના પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ. તમે વર્ગ શિક્ષકને રજા માટે ખાલી જગ્યા લખી. ચિઠ્ઠી કે ચિઠ્ઠી. અહીં જોડાક્ષરોવાળી ખાલી જગ્યા છે, જેમાં યોગ્ય અક્ષર છે એ આપણે મૂકવાનો છે. તો શું આવશે? ચિઠ્ઠી. બરાબર. હવે એના પછી જોઈએ,
मी दादानू पहेरो जब्बो के जब्बो तो शू आवशे जब्बो शू आवशे खाली जग्या में जब्बो डाळ ऊपर केरी खाली जग्या लटके छे अदर के अदर तो शू आवशे अदर पहेलू छे ए आवशे बराबर पहेलू छे अदर एटले आ आवशे खाली जग्या में अधर बराबर तो आ विद्यार्थी मित्रों आ बधु तमने तमारी नोटबुक में लखवानू रहेशे त्यार बाद आगर जोईए तो आ प्रश्नों छे ए आपणे स्वाध्यायना हवे तमे तमारी पहला गुजरातीनी चोपड़ी काढशो गुजरातीनी चोपड़ीमां तमारे पाना नंबर 41 ऊपर जे आ प्रश्नों छे ए मैं तमने बुक में नोट में लखावी दीधा छे एना पछी छे नीचेनी काव्य पंक्ति पूर्ण करो तो ए तमारे तमारी रीते काव्य पंक्ति छे ते पूर्ण करवानी रहेशे ત્યારબાદ છે જોડાક્ષર શબ્દમાં શબ્દો કાવ્યમાંથી શોધીને લખો શું છે જોડાક્ષર શબ્દ છે એ આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે તો જુઓ જોડાક્ષર શબ્દોમાં આપેલું છે ઉદાહરણ તરીકે ઝલક ઝલક શું આપ્યું છે ઝલક ઝલક એવી રીતે અલક દલક છે છમક છમક છે ચલક ચલક છે ધમક ધમક છે મલક મલક છે એ બધા શું છે છેલ્લે છેલ્લે જે છે પંક્તિને છેલ્લે એ બધા જોડાક્ષરો છે અલક ઝલક પલક પલક ઝલક ઝલક એ બધા જોડાક્ષર શબ્દો છે એ તમને તમારી ચોપડીમાં પૂરવાના રહેશે હવે એના પછી છે કે નીચે આપેલ શબ્દ તમારી બોલીમાં લખો નીચે આપેલ શબ્દ તમારી બોલીમાં લખો તો એનામાં જુઓ શું છે કે તમારી બોલીમાં બધા તો આપણે જે તળપદા ભાષા આપણે જે બોલવામાં ઉપયોગ કરતા હોઈએ તેને અહીં લખવાના છે બધા તો અહીંયા લખાશે હઉ ભેગા મળીને ઘણીવાર બોલે ને ગામડાવાળા બોલે હઉ એવી રીતે શું લખવાનું છે અહીં બધા તો હઉ પછી શું છે ચાલ્યો તો હેન્ડ્યો હેન્ડ્યો શું આવશે હેન્ડ્યો ચાલ્યો તો હેન્ડ્યો એના પછી કહ્યું તો કીધું શું આવશે કહ્યું તો કીધું એના પછી મૂક્યું તો મેં કહ્યું શું આવશે મેં મૂક્યું તો એનું શું થશે આપણી ભાષામાં તળપદી ભાષા એટલે મેક્યું પછી આપ્યું શું છે આપ્યું તો દીધું શું આવશે દીધું એના પછી શાળા તો નેહાળ અથવા નિશાળ પણ ચાલે તો અહીં છે એ આ તળપદી શબ્દ આપણે આ બોલીની જગ્યાએ આપણે જે બોલતા હોઈએ ગામડામાં જે વધારે ભાષા બોલાતી હોય તે લખવાની છે બરાબર પણ તમને તમારી ચોપડીમાં જ પૂરવાનું રહેશે હવે એના પછી આગળ જોઈએ તો નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો એમાં પહેલું છે રાસલીલા મુખડું આપ રાધા ગોરી રઢિયાળો અને રાસ તો એમાં સૌથી પહેલાં આવશે શું આવે પહેલાં અ આ ઈ પહેલાં સ્વર આવે અને ત્યારબાદ વ્યંજન આવે તો પહેલાં આવશે આબ અહીં લખશું આપણે આ બ એના પછી બીજું આવશે મુખ ડુ
એના પછી આવશે રઢિયાળો, રઢિયાળો. એના પછી શું છે ચોથું? ર, ર પટ છે, ર રઢિયાળો. હવે રને કાનો રા છે એટલે આવશે રાધા ગૌરી. એના પછી રાસ, રાસ. અને એના પછી આવશે રાસલીલા, રાસ લીલા. જુઓ આ પેલા અ આઈ આવે, પછી ક કા કી કી એવી રીતે આવે, પછી ખ ખા ખી ખુ એવી રીતે શબ્દકોષ પ્રમાણે આપણે ગોઠવવાના હોય છે. તો એમાં પહેલું આબ, બીજું મુખડું, ત્રીજો રઢિયાળ, ચોથો રાધા ગૌરી, પાંચમો રાસ અને છેલ્લે રાસ લીલા. તો આ વિદ્યાર્થી મિત્રો આ પણ શબ્દકોષના ક્રમમાં ગોઠવો એ તમારે તમારી ચોપડીમાં પૂરવાનું રહેશે. અહીં આપણી આ કવિતા છે એ પૂર્ણ થાય છે. અસ્તુ.